પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી. દેવભૂમિ દ્વારકા જિલ્લાની એલસીબી એસઓજી સહિત ભાણવડ પોલીસની ટીમ દ્વારા ચોરી કરતી ગેંગને ઝડપી લેવામાં આવી છે. બેંક નજીકથી તેમજ લગ્ન પ્રસંગમાં નજર ચૂકવીને પૈસા તેમજ કિંમતી ઘરેણાની ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. મધ્યપ્રદેશની રાજગઢ જિલ્લાની આંતરરાજ્યની સાંસી ગેંગ ઝડપાઈ છે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ચોરી કર્યાની કબૂલાત આપી છે. એલસીબી એસઓજી તેમજ ભાણવડ પોલીસની સંયુક્ત ટીમે 5 અનડિટેક્ટેડ ગુનાઓ શોધી કાઢી 28 જેટલા ચોરીનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મળી છે. 2,09,000 રૂપિયાની રોકડ તથા અન્ય સોનાના દાગીના તેમજ એક વેગનાર કાર મળીને કુલ 6,76,777 મુદ્દામાલ કબજે કરતી પોલીસ. પોલીસે ટીમ બનાવી આ સાંસી ગેંગના 4 સભ્યોને દબોચી લઈને મોટી ચોરીઓના ભેદ ઉકેલી કાઢ્યા છે. જે છે એ માં 4 વ્યક્તિઓ જે છે એની સંડોવણી મળેલી છે અને એ 4 વ્યક્તિઓ જે છે એની આપણે જ્યારે ફર્ધર ઇન્ટ્રોગેશન કરીને પૂછપરછ કરી ત્યારે ખરેખર જાણવા મળ્યું કે આ લોકો જે છે એ રાજગઢ જિલ્લો MP ત્યાંની જે છે એ સાંસી ગેંગ છે અને એના 4 વ્યક્તિઓ જે છે એ માત્ર ગુજરાતમાં નહીં પરંતુ ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ અને ગુજરાતને મળીને અત્યાર સુધી અમને જે પૂછપરછ કરી છે એમાં એ લોકોએ 28 જેટલા અલગ અલગ આ પ્રકારની નજર ચૂકવવાની MO સાથેના 28 જેટલા ગુનાઓની કબૂલાત આપેલી છે. એ ગુનેગારોના નામ જો આરોપીઓના હું બોલું તો એક જે સની સનફ હરિપ્રસાદ જગન્નાથ સાંસી જે કડિયા ગામ જિલ્લા રાજગઢ મધ્યપ્રદેશના છે. બીજા જે છે પુરુષોત્તમભાઈ ઉર્ફે પ્રશાંત સનફ જગદીશ સાંસી કડિયા ગામ રાજગઢ મધ્યપ્રદેશના છે. ત્રીજો કીર્તિભાઈ હેમરાજભાઈ રાયચુરા જે બેઝિકલી ગુજરાતના અને તે પણ ખંભાળિયાના વતની છે પણ હાલ રાજગઢ જિલ્લો મધ્યપ્રદેશમાં રહી રહ્યા છે. અને ચોથો એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર છે. દર્શન મોદી, જીટીવી ન્યૂઝ, જામ ખંભાળિયા.